हेलो एंड वेलकम बैक टू लेक्चर सीरीज ऑफ माइक्रो प्रोसेसर एंड असेंबली लैंग्वेज प्रोग्रामिंग। आजना लेक्चर में आपणे टाइमिंग डायग्राम एंड मशीन साइकल ऑफ 8085 माइक्रो प्रोसेसर स्टार्ट करवा जई रह्या छे। आ लेक्चर में आपणे सौथी पहेला डेफिनेशंस ऑफ टाइमिंग डायग्राम जोशुं, त्यारबाद टाइमिंग डायग्राम रिलेटेड इम्पोर्टंट टर्मिनोलॉजी डिस्कस करशुं। तो सौथी पहेला जोईए व्हाट इज अ टाइमिंग डायग्राम। टाइमिंग डायग्राम શું છે? તો ટાઈમિંગ ડાયાગ્રામ છે એ એક પ્રકારનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે, જેમાં તમને પ્રોસેસ ટાઈમની રિસ્પેક્ટમાં કઈ રીતના અકર થાય છે એ જોવા મળશે। બીજી ભાષામાં કહીએ તો કોઈ પણ સ્ટેટસ સિગ્નલનું વેરિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કેવું છે એ તમે પ્લોટ કરશો, તો એ પ્લોટને ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશનમાં ટાઈમિંગ ડાયાગ્રામ કેવાશે। આપણે 8085 માઇક્રો પ્રોસેસરમાં ઘણા બધા ટાઈપના સ્ટેટસ સિગ્નલ આવેલા હોય છે, આ સ્ટેટસ સિગ્નલનું ટાઈમ સાથે કેવું વેરિએશન હોય છે એ વેરિએશનને જો આપણે પ્લોટ દ્વારા સમજીએ તો આ પ્લોટને કેવાશે ટાઈમિંગ ડાયાગ્રામ। ઓકે, તો આ તો ટાઈમિંગ ડાયાગ્રામ। ત્યારબાદ જોઈએ આપણે ટાઈમિંગ ડાયાગ્રામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી। આ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી તમને ટાઈમિંગ ડાયાગ્રામ સમજવામાં પણ ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો તમને એક્ઝામમાં પણ ડેફિનેશન સ્વરૂપે પૂછી શકે। તો સૌથી પહેલા જોઈએ ટી સ્ટેટ। ટી સ્ટેટ એટલે શું? તો કે ધ પાર્ટ ઓફ એની ઓપરેશન કેરીડ આઉટ ડ્યુરિંગ વન ટાઈમ પીરિયડ ઓફ ધીસ ક્લોક સિગ્નલ ઇઝ નોન એઝ અ ટી સ્ટેટ। કોઈ પણ ઓપરેશન પરફોર્મ થશે એ દરેક ઓપરેશન વિથ રિસ્પેક્ટ ટુ ક્લોક થશે, તો એ ક્લોકમાં એક ક્લોક પૂરી થશે એ ક્લોકને કહેવાશે એક ટી સ્ટેટ। ઓકે, તો કોઈ પણ સ્ટેટસ સિગ્નલ હશે એ સ્ટેટસ સિગ્નલ વિથ રિસ્પેક્ટ ટુ આપણે ક્લોક ડ્રો કરશું, તો એક ક્લોક પૂરી થશે એ પૂરી થશે એ ક્લોકને કહેવાશે એક ટી સ્ટેટ। આ ટી સ્ટેટને ઘણી વખત ટાઈમ ઓફ વન ક્લોક પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે। એક ક્લોક પીરિયડ માટેના ટાઈમને ટી સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદની ટર્મિનોલોજી છે ઇન્સ્ટ્રક્શન સાયકલ। હવે ઇન્સ્ટ્રક્શન સાયકલ એટલે શું? તો સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન આપણને ખ્યાલ હોવી જોઈએ। ઇન્સ્ટ્રક્શન શું છે? તો કે એક પ્રકારના કોડિંગ છે, અથવા તો એક પ્રકારના કમાન્ડ છે માઇક્રો પ્રોસેસર માટે। તો આ ઇન્સ્ટ્રક્શનને માઇક્રો પ્રોસેસરમાં રન કરાવવા માટેના બે સ્ટેપ હોય છે। પહેલું સ્ટેપ છે ફેચ કરવું, અને બીજું સ્ટેપ છે એક્ઝિક્યુટ કરવું। તો ફેચ અને એક્ઝિક્યુટ બંને સ્ટેપ પૂરો થવા માટે લાગતા ટાઈમને ઇન્સ્ટ્રક્શન સાયકલ કહેવાશે। જોઈએ આપણે, ફોર ધ એક્ઝિક્યુશન ઓફ એની ઇન્સ્ટ્રક્શન બેઝિકલી ટુ સ્ટેપ્સ આર ફોલોડ, ફેચ એન્ડ ધેન એક્ઝિક્યુટ। ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ ફેચ એન્ડ એક્ઝિક્યુટ એન ઇન્સ્ટ્રક્શન ઇઝ કોલ્ડ એન ઇન્સ્ટ્રક્શન સાયકલ। તો આમાં પાછા બે વર્ડ આવ્યા નવા, ફેચ અને એક્ઝિક્યુટ। તો ફેચ અને એક્ઝિક્યુટ શું છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલા જોઈએ ફેચ સાયકલ। તો તમે જે પણ પ્રોગ્રામ લખશો માઇક્રો પ્રોસેસર માટે એ પ્રોગ્રામ એસેમ્બલી લેંગ્વેજમાં હશે। તો આ એસેમ્બલી લેંગ્વેજ યુઝરને ખબર પડશે કે આ એસેમ્બલી લેંગ્વેજ છે, પણ મશીન હશે પ્રોસેસર હશે એને એસેમ્બલી લેંગ્વેજમાં ખબર પડશે નહીં, તો એને આપણે હેક્સમાં કન્વર્ટ કરવું પડશે। તો પ્રોગ્રામમાં રહેલી દરેક ઇન્સ્ટ્રક્શનને આપણે હેક્સમાં કન્વર્ટ કરશું, ત્યારબાદ આ હેક્સમાં કન્વર્ટ થઈ ગયા બાદ એ માઇક્રો પ્રોસેસરને ખબર પડશે, પણ આપણે મશીનમાં જો આપણે ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરાવ્યું હોય તો એને આપણે બાઇનરીમાં ફરીથી કન્વર્ટ કરવી પડે। તો હેક્સ કોડમાં કન્વર્ટ થઈ ગયા બાદ એને આપણે કન્વર્ટ કરશું બાઇનરીમાં, અને આ બાઇનરી નંબર છે એ કોઈક મેમરીમાં આપણે સ્ટોર કરાવી દેશું। હવે સ્ટોર થઈ ગયા બાદ હવે એ ઇન્સ્ટ્રક્શનને જે પણ બાઇનરી કોડ છે એ બાઇનરી કોડને મેમરી એડ્રેસમાંથી રીડ કરવા માટે લાગતા ટાઈમને ફેચ સાયકલ કહેવાશે। ફેચ સાયકલ એટલે બીજું કંઈ નથી, પણ જે પણ ઇન્સ્ટ્રક્શનના બાઇનરી કોડ મેમરી એડ્રેસમાં સ્ટોર થયેલા છે એ મેમરી એડ્રેસમાંથી એ બાઇનરી કોડને રીડ કરવા માટે લાગતો ટાઈમ એને કહેવાશે ફેચ સાયકલ। ઓકે,
ત્યારબાદ જોઈએ એક્ઝિક્યુશન સાયકલ. તો એક્ઝિક્યુશન સાયકલ એટલે શું? તો કે એક વખત પેચિંગ પ્રોસેસ પૂરી થઈ ગઈ એટલે કે મેમરી એડ્રેસ માંથી આપણે બાઇનરી ડેટા લઈ લીધા છે, ત્યારબાદનું સ્ટેપ આવશે એક્ઝિક્યુશન. તો ઇન્સ્ટ્રક્શનમાં રહેલા જે પણ ઓપરેશન્સ છે એ બાઇનરી કોડમાં કન્વર્ટ થઈ ગયા છે. એ બાઇનરી કોડને આધારે જે પણ ઓપરેશન પરફોર્મ થશે એને કહેવાશે એક્ઝિક્યુશન સાયકલ. એટલે જે ટાઈમ એક્ઝિક્યુશન માટે લાગતા ટાઈમને શું કહેવાશે? એક્ઝિક્યુશન સાયકલ. ઓકે, ત્યારબાદ જોઈએ મશીન સાયકલ. તો મશીન સાયકલ શું છે? તો કે માઇક્રો પ્રોસેસરમાં આપણે મેઇનલી બે ટાઈપના ઓપરેશન કરીએ છીએ, મેમરી રિલેટેડ ઓપરેશન અને આયો રિલેટેડ ઓપરેશન. તો એમાં પણ પાછા બે ટાઈપના ઓપરેશન કરીએ છીએ, કાં તો મેમરી રીડ કરીએ કાં તો મેમરી રાઇટ કરીએ. આયો ઓપરેશન કરતા હોય તો આયો રિલેટેડ પણ બે ઓપરેશન હોય, આયો રીડ અને આયો રાઇટ. તો આ ચાર ઓપરેશન જોઈએ આપણે, મેમરી રીડ, મેમરી રાઇટ, આયો રીડ, આયો રાઇટ. તો ચાર ઓપરેશનમાં કોઈ પણ એક ઓપરેશન પરફોર્મ થવા માટે લાગતા ટાઈમને એક મશીન સાયકલ કહેવાશે. હું એમ કહું કે ભાઈ મેમરી રીડ કરું છું, તો મેમરી રીડ માટે જે પણ ઓપરેશન પરફોર્મ થશે, જે પણ ટાઈમ રિક્વાયર્ડ થશે, એ ટાઈમને કહેવાશે એની મશીન સાયકલ. ઓકે, તો આ હતી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી. હવે એને આપણે ગ્રાફિકલી જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરી હતી કી સ્ટેટની. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ક્લોક. જ્યારે પણ તમે ટાઈમિંગ ડાયાગ્રામ ડ્રો કરશો તો સૌથી પહેલું સિગ્નલ આપણે ડ્રો કરવાનું હશે ક્લોક. ક્લોકના રેફરન્સમાં ત્યારબાદના બધા સિગ્નલ છે એ ડ્રો કરવાના હોય છે. તો આ એક ક્લોક તમે જોઈ શકો છો ફિગરમાં. આ એક ક્લોક જે પેલા હાઈ જાય છે, પછી લો થાય છે અને ફરીથી હાઈ જાય. તો આ એક ક્લોક પીરિયડ પૂરી થઈ તો એને કહેવાશે ટી સ્ટેટ. તમે અહીં જોઈ શકો ટી વન, ટી ટુ, ટી થ્રી, ટી ફોર, આ બધા છે એ ટી સ્ટેટ છે. ઓકે, ટી સ્ટેટ પછી આપણે જોયું હતું ઇન્સ્ટ્રક્શન સાયકલ. તો ઇન્સ્ટ્રક્શન સાયકલ એટલે શું? તો કે ફેચ સાયકલ પ્લસ એક્ઝિક્યુશન સાયકલ, આ બંને સાયકલને ભેગા કરતા એક ઇન્સ્ટ્રક્શન સાયકલ બને, બરોબર છે? તો ફેચ સાયકલમાં ઘણી બધી ટી સ્ટેટ હોય, એક્ઝિક્યુશન સાયકલમાં પણ ઘણી બધી ટી સ્ટેટ હોય છે, ને બંનેનું એડિશન કરી નાખો એટલે શું તમને મળશે? ઇન્સ્ટ્રક્શન સાયકલ. મશીન સાયકલ માટે આપણે કીધું હતું કે મેમરી રીડ કરો, મેમરી રાઇટ કરો. તો ફેચ સાયકલ એક પ્રકારનું મેમરી રીડ ઓપરેશન જેવું થયું, તો એને એક પ્રકારની એક મશીન સાયકલ કહેવાશે. તો આ રીતના ઇન્સ્ટ્રક્શન સાયકલમાં મલ્ટીપલ મશીન સાયકલ હોય અને ઘણી બધી ટી સ્ટેટ હોય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મશીન સાયકલ ડ્રો કરતા જોશું. થેન્ક યુ વેરી મચ.